દ્વારકા શહેરમાં દિવાળી નજીક છે ત્યારે શહેરમાં જોખમી રીતે ફટાકડાના સ્ટોર ખોલ્યા હોય આજે દ્વારકા પોલીસે તમામ શહેરની દુકાનોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. દ્વારકા શહેરમાં ગેરકાયદેસર ધમધમતા ફટાકડાની દુકાનોમાં પોલીસે લાલાંગ કરી છે. દ્વારકા શહેરમાં મજૂરી મરવેલ ના હોય શહેરમાં ઠેર ઠેર સ્ટોર ધમધમી રહ્યા હોય. કોઈ દુર્ઘટના ના સર્જાય તે માટે આજે અનેક જોખમી સ્ટોર પર પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું. દ્વારકા પોલીસે ચેકિંગ હાથ ધરી ગેરકાયદેસર ધમધમી રહી દુકાનોમાંથી ફટાકડાનો જથ્થો કબજે કર્યો હતો. અહીં જોખમી અને સેફ્ટી સાધનો વિના દ્વારકા શહેરોમાં ફૂટી નીકળેલા ફટાકડાના સ્ટોર પર પોલીસની તવાઈથી દુકાનદારોમાં ફફડાટ વ્યાપ્યો હતો અને ગેરકાયદેસર ધમધમી રહેલી દુકાનો પર ફટાકડાનો જથ્થો કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મુકેશ મુકરિયા સાથે દીપક જોશી, ZSTV દ્વારકા. દિવાળીનો તહેવાર આવતો હોય, લોકો મોટા પ્રમાણમાં ખરીદી કરવા માટે ટાઉનમાં આવતા હોય, જેથી રૂટિન મુજબ મહેરબાન SP સાહેબની સૂચનાથી ફૂડ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ફટાકડાની દુકાનોમાં લાયસન્સ ચેક કર્યા તથા જેમની પાસે લાયસન્સ છે તેમની પાસે ફાયર સેફ્ટી પૂરતા પ્રમાણમાં છે કે કેમ તે અંગે ચેકિંગ હાથ ધરેલ હતું, જેમાં 2 ફટાકડાની દુકાનો વગર લાયસન્સે મળી આવેલ છે, જેમના વિરુદ્ધમાં હાલ કાયદેસર કાર્યવાહી કરવા ચાલુ છે.